हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप हिंदी में आगळ शीखीशू। सूचना छे, चित्र देखो, गोला करो और शब्द लिखो। चित्र जुओ, गोलाकार करो और शब्द लखो। तो अहीं तमे चित्र अलग अलग जोई शको छो। अने आ खानामांथी मूळाक्षरो लखेला छे, तो तेमांथी चित्र ओळखीने तेनुं नाम शोधवानुं छे। અહીંયા મૂળાક્ષરમાંથી તેનું નામ શોધવાનું છે। તો આ ચિત્ર શાનું દેખાય છે? રીંછનું। ગુજરાતીમાં રીંછ બોલાય, હિન્દીમાં ભાલુ કહેવાય। હિન્દીમાં શું કહેવાય? ભાલુ। તો અહીંયા શબ્દ ભાલુ શબ્દ શોધવાનો છે। તો અહીંયા પહેલા ખાનામાં ના રા મુ ભા લુ, તો અહીંયા શબ્દ બને છે ભાલુ। તો ચિત્ર શાનું હતું? રીંછનું। હિન્દીમાં ભાલુ કહેવાય, તો અહીંયા શબ્દ બને છે ભાલુ। તો ત્યાં શું કરવાનું છે? ગોળ કરવાનું છે, ભાલુ શબ્દ પર ગોળ કરવાનું છે। અહીંયા છે ચિત્ર ઊનનું। શાનું ચિત્ર છે? ઊન। તો અહીંયા મૂળાક્ષરમાંથી શોધીશું। અહીંયા લખેલો છે મ ઉ ન ફ પ, તો અહીંયા શબ્દ બને છે ઊન। તો ત્યાં આગળ આપણે ગોળ કરીશું। અહીંયા લખીશું ઉ ન, શાનું ચિત્ર દેખાય છે? તરબૂચનું। શાનું છે? તરબૂચનું। હિન્દીમાં તેને ખરબૂજા કહેવાય। તો અહીંયા આપણે ખાનામાંથી શબ્દ શોધીશું। અહીંયા શું લખેલું છે? શ ખ ર બુ જા, તો ત્યાં આગળ આપણે ગોળ કરીશું ખ ર બુ જા। અહીંયા લખીશું ખ ર બુ જા। અહીંયા ચિત્ર ત્રિશૂળનું છે। શાનું છે? ત્રિશૂળનું। તો અહીંયા શોધીશું। અહીંયા લખેલો છે ભા ર ત્રિ શુ લ, ત્યાં આગળ ગોળ કરીશું ત્રિશૂળ શબ્દ પર ગોળ કરીશું। અહીંયા લખીશું ત્રિ શુ લ, શબ્દ એક વખત વાંચીશું। ભાલુ, ઊન, ખરબૂજા, ત્રિશૂળ। સૂચના છે, બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષર લખો। તો અહીંયા શબ્દ લખેલો છે પાલ તુ, અહીંયા શબ્દ પાલ, અહીંયા શું નથી લખેલું? તું। શું નથી લખ્યું? તું। તો અહીંયા આપણે લખીશું તું। અહીંયા શબ્દ બનશે પાલ તું। અહીંયા છે ખુશબુ, તો અહીંયા ખુશ લખ્યું છે, પાછળનો અક્ષર લખેલો નથી। શું નથી લખ્યું? બુ। તો આપણે લખીશું અહીંયા બુ, શબ્દ બનશે ખુશબુ। અહીંયા છે ધૂપ, શબ્દ છે ધૂપ, અહીંયા આગળ ખાલી જગ્યા છે અને પ લખેલો છે, તો શું નથી લખ્યું? ધુ। તો અહીંયા આપણે લખીશું ધુ પ, શબ્દ બનશે ધુ પ। અહીંયા છે ઉષ ર, ઉષ ર, તો અહીંયા ખાલી જગ્યા છે અને ષ ર, તો અહીંયા ઉ લખેલો નથી, આપણે અહીંયા લખીશું ઉ, ઉષ ર। અહીંયા શબ્દ છે ફૂ લ, ફૂ લ, તો અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા લખેલો છે લ, તો અહીંયા આપણે લખીશું ફૂ લ, શબ્દ બને ફૂ લ। અહીંયા શબ્દ છે આ લુ, તો અહીંયા લખેલો છે આ અને અહીંયા ખાલી જગ્યા છે, તો શું લખીશું? લુ, આ લુ, શબ્દ બનશે આ લુ। અહીંયા શબ્દ છે સુરજ,
અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા લખેલો છે ર જ, તો અહીંયા આગળ શું નથી, સુ, તો અહીંયા આપણે લખીશું સુ, તો શબ્દ બનશે સુર જ. અહીંયા શબ્દ છે ચૂહા, અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા લખેલો છે હા, તો આગળ શું નથી, ચૂ શબ્દ નથી, ચૂહા, તો શબ્દ બનશે ચૂહા. આપણે શબ્દ વાંચીશું. પાલ તુ ખુશબુ ધુ પ ઉષ ર ફૂલ આલુ સુરજ ચૂહા. હવે આગળ સૂચના વાંચીએ. કોષ્ટક સે શબ્દ ચૂન કર ખાલી જગ્યા ભરો, તો કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, તો એ ઓળખીને, ચિત્ર પરથી ઓળખીને કૌંસમાંથી શબ્દ શોધવાનો છે અને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પહેલાં ખાલી જગ્યા વાંચીશું, ચિત્ર ઓળખીશું અને કૌંસમાંથી શબ્દને શોધીશું. તો અહીંયા છે રતન ખાલી જગ્યા લા, તો અહીંયા ચિત્ર શાનું છે, તરાજુનું. શાનું છે, તરાજુ. તો અહીંયા કૌંસમાંથી શબ્દને શોધીશું. અહીંયા શેનું છે ચિત્ર, તરાજુ. તો તરાજુ શબ્દ આપણે કૌંસમાંથી શોધીશું. તો અહીંયા પહેલો શબ્દ શું લખ્યો છે વાંચીએ. ઝૂલા તરાજુ ડમરુ આલુ. તો અહીંયા કયો શબ્દ તરાજુ આવ્યો, બીજા નંબરનો શબ્દ તરાજુ શબ્દ છે, તરાજુ. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું તરાજુ. ખાલી જગ્યા વાંચીએ રતન તરાજુ લા. હવે અહીંયા ચિત્ર છે આલુનું. શાનું છે, આલુનું. આકાશ ખાલી જગ્યા ખા, આકાશ ખાલી જગ્યા ખા. તો અહીંયા ચિત્ર શાનું છે, આલુનું. તો આલુ શબ્દ શોધવાનો છે. ઝૂલા તરાજુ ડમરુ આલુ. તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં આ લુ. ખાલી જગ્યા વાંચીએ આકાશ આલુ ખા. હવે ચિત્ર છે ઝૂલાનું. શાનું ચિત્ર છે, ઝૂલાનું. પૂનમ ખાલી જગ્યા ઝૂલ. તો અહીંયા શબ્દ શોધીશું ઝૂલા. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું ઝૂલા. ખાલી જગ્યા વાંચીએ પૂનમ ઝૂલા ઝૂલ, પૂનમ ઝૂલા ઝૂલ. હવે ચિત્ર છે ડમરુનું. શાનું ચિત્ર છે, ડમરુનું. પૂજા ખાલી જગ્યા બજા. તો શું આવશે શબ્દ, ડમરુ શબ્દ શોધવાનો છે. ઝૂલા તરાજુ ડમરુ. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું આપણે ડ મ રુ. ખાલી જગ્યા વાંચીએ પૂજા ડમરુ બજા. સૂચના છે સમાન શબ્દો કો જોડો, એટલે કે સરખા શબ્દો જોડો. તો અહીંયા આપણે શબ્દને વાંચીશું અને સામેના શબ્દ સરખા શબ્દો હોય ત્યાં જોડવાના છે. તો પહેલા શબ્દ વાંચીએ. ઉન ઉપર ચૂહા સુરજ ખજૂર કબૂતર અંગૂર. તો અહીંયા શબ્દ ઊન છે, તો અહીંયા સામે શબ્દ ઊન છે ત્યાં જોડેલો છે, ઉદાહરણ તરીકે જોડેલો છે. અહીંયા શબ્દ છે ઉપર, તો આપણે પહેલાં શબ્દ સામે વાંચવા પડે. ચૂહા સુરજ ખજૂર કબૂતર ઊન અંગૂર ઉપર. તો ઉપર શબ્દ છે ત્યાં આપણે જોડીશું. અહીંયા શબ્દ છે ચૂહા,
तो चूहा शब्द साथ जोड़ीशू। पहलो शब्द चूहा छे तो त्यां आपणे जोड़ीशू। अहीं छे सूरज, तो अहीं बीजा नंबरनो शब्द छे सूरज, तो सामे आपणे जोड़ीशू। खजूर, तो अहीं खजूर शब्द छे तो त्यां आपणे जोड़ीशू। अहीं छे कबूतर, तो सामे कबूतर साथे जोड़ीशू। अहीं छे अंगूर, तो अहीं अंगूर शब्द छे अंगूर। तो आ रीते तमारे जोड़का तमारी नोटबुक में लखीने जोड़वाना छे। सूचना छे वाक्यो पढ़ो और लिखो। वाक्यो वाँचो अने लखो, तो वाक्य ने वाँची अने सुंदर अक्षरे वाक्य ने लखवाना छे। तो आपणे पहला वाक्य ने वाँचीशू। राजू बाजा बजाता है, राजू बाजा बजाता है। सूरज पूरब से आता है, सूरज पूरब से आता है। कानन ऊन ला, कानन ऊन ला। गाय पालतू जानवर है, गाय पालतू जानवर है। आ रीते वाक्य ने बोली बोली ने सुंदर अक्षरे तमारे नोटबुक में लखवानू छे। बाय मित्रों।